नमस्कार दर्शक मित्रों, मंतव्य मध्याहन में आप सबनु स्वागत छे। समाचारोनी साथे हूँ छु सोनल। शुरू करे विस्तृत समाचार ते पहला अमरेली जिला में कोरोना ए दस्तक दीधी छे। अमरेली में कोरोना नी एंट्री थता सत्ताधीशो अने स्थानिको में चिंतानु मोजू फरी वळ्युं छे। सूरत थी मोटा पाये लोको अमरेली जिला में आव्या हता अने सूरत थी आवेला लोको माथी ज एक व्यक्ति ने कोरोनानो रिपोर्ट पॉजिटिव आव्यो छे अने तंत्र दोड़तुं थयुं छे। अमरेलीमांथी अवरजवरने लईने हवे सवालो उद्भवी रह्या छे, कारण के मोटा भागना सौराष्ट्रवासीओ के जेओ सूरतमां रहेता हता, अमरेलीना मोटा भागना लोको सूरतमां रहेता हता अने तेओ परत जता तेमनामां ज एक व्यक्तिने कोरोनानो रिपोर्ट पॉजिटिव आव्यो छे। अने हवे वात करीए बेदरकारी हॉस्पिटलनी। तो अमदावादनी सिविल हॉस्पिटलमां घोर बेदरकारी सामे आवी छे। अमदावादनी सिविल हॉस्पिटल के ज्यां बेदरकारीनो किस्सो प्रकाशमां आव्यो छे। दर्दीना गुम थयाना 8 दिवस बाद सत्ताधीशोए दर्दी मृत्यु होवानी जानकारी आपी। 4 मेथी दर्दी आइसोलेशन वोर्डमांथी गुम हतो। छेक 8 दिवस बाद सत्ताधीशोए जवाब आप्यो अने तेमणे जणाव्युं छे के दर्दी मृत्यु पाम्यो छे। गायब दर्दीनुं मृत्यु थयुं अने આજે દર્દી પ્રવીણભાઈનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે અને પરિવારજનો દ્વારા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલ કે જે અવારનવાર વિવાદોમાં સંપડાયેલી હોય છે, ત્યારે વધુ એક બેદરકારી સિવિલ હોસ્પિટલમાં સામે આવી છે। 4 મેથી દર્દી આઇસોલેશન વોર્ડમાં હતો અને ત્યારબાદ તે 4 મે બાદ ગાયબ થઈ ગયો હતો। છેક 8 દિવસ બાદ સત્તાધીશોએ જવાબ આપ્યો છે અને ગાયબ દર્દી મૃત્યુ પામ્યો હોવાનો આ જવાબ આપતા પરિવારમાં શોકની લાગણી અને રોષે પણ પરિવારજનો ભરાયા છે। સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે। બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો સિવિલ હોસ્પિટલની કે 4 મેથી દર્દી આઇસોલેશન વોર્ડમાંથી ગાયબ થયો હતો। દર્દીના ગુમ થયાના 8 દિવસ બાદ સત્તાધીશોએ દર્દી મૃત્યુ પામ્યો હોવાની જાણકારી આપી। અમે 4 તારીખને આવ્યા હતા પોરબંદરથી। અહીંયા કેન્સરની ટ્રીટમેન્ટ મારા પપ્પાની ચાલતી હતી, કેમોથેરાપી ચાલતી હતી અને 2 કેમો એમને લીધા હતા અને 3 કેમોની માટે અમે આવ્યા હતા। એટલે અમે કેન્સર ડિપાર્ટમેન્ટ આવ્યા એટલે એ લોકોએ કીધું તમે બહારથી આવો છો તો પહેલાં તમે 1200 બેડમાં તમારા જે રિપોર્ટ સેન્ટેન્સ છે એ બતાડી આવો, તમને એક દિવસમાં ત્યાંથી મોકલી દેશે, પછી તમારી ટ્રીટમેન્ટ ચાલુ કરશું। એ જગ્યાએ હું અહીંયા 1200 બેડમાં ગયો, કેસ બારીએ કેસ કઢાવ્યો પપ્પાનો અને એ લોકો એડમિટ કર્યા એટલે મને બહાર મોકલાવ્યો। પછી પપ્પાને ત્યાં આઇસોલેટ રૂમમાં ઉપર 5મા માળે રાખ્યો હતો। એ પછી કંઈ મૂવમેન્ટ શું કરી એ લોકોએ મને કંઈ ખ્યાલ છે નહીં। આજે માહિતી એવી આવી સવારના મીડિયાના માધ્યમથી લાઈવ થયા હું સવારના, એટલે એ લોકોએ મને બોલાવ્યો પછી કીધું કે તમે પીએમ રૂમમાં જોઈ આવો, એક ડેડ બોડી કેન્સરની છે, એમાં કોરોનાના કોઈ લક્ષણ નથી, નેગેટિવ છે રિપોર્ટ કોરોનાનો। પછી સવારનો હું અહીંયા જોવા ગયો તો પપ્પાની ડેડ બોડી ત્યાં હતી। પછી એ લોકોએ કહે છે હવે આગળથી તમે 1200 બેડમાં સર્ટિફિકેટ લઈને તમે તમારી। તો અમદાવાદ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। દર્દીના ગુમ થયાના 8 દિવસ બાદ સત્તાધીશોએ દર્દી મૃત્યુ પામ્યો હોવાની જાણકારી આપી। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રભાકરે શું કહ્યું આવો સાંભળીએ। પોરબંદરના પ્રવીણભાઈ હીરાલાલ એકચ્યુઅલી એને ગળાનું કેન્સર હતું અને એ ગળાના કેન્સર માટે જ એ કેન્સર હોસ્પિટલમાં બતાવાયેલા। કેન્સર હોસ્પિટલવાળાએ અત્યારની આ મહામારી જોતા એને કંઈક શ્વાસની બીમારી હતી, એને અમારી કોરોનાની હોસ્પિટલમાં મોકલ્યા। કોરોનાની હોસ્પિટલમાં રાતના એ એક્સપાયર થઈ ગયા અને એક્સપાયર થયા પછી અમારા આરએમઓ અને અમારી ત્યાંની ટીમ છે એમના જે સગાનો ફોન હતા એના ઉપર શોધવાનો ખૂબ જ પ્રયત્ન કરેલો। અમારો જે ડોમ એરિયા છે કે જ્યાં અમે સગાને રાખીએ ત્યાં પણ શોધવાનો પ્રયત્ન કરેલો, એ મળ્યા નહીં। 3 દિવસ સુધી સતત પ્રયત્નો કર્યા અમે અને પછી આ ડેડ બોડીને અમે અમારી જે મોર્ચ્યુરી કહેવાય મોર્ગ પોસ્ટમોર્ટમ રૂમ એમાં કોલ્ડ રૂમમાં રાખેલી અને આજે કોઈક સગા આવ્યા તો એમને આજે જે ડેડ બોડી બતાવી અને એમને આઈડેન્ટિફાય કરેલી છે। એ એમને ભલે એવું કીધું હોય પણ અમારા આરએમઓ એ સતત 3 દિવસ સુધી ફોન કર્યા, એમનો ફોન સ્વિચ ઓફ આવતો હતો। તો વધુ એક વખત અમદાવાદની સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે, પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો મંતવ્ય ન્યૂઝના સળગતા સવાલ, આટલી મોટી ઘોર બેદરકારી કેવી રીતે સર્જાઈ? દર્દી ગાયબ થયો તો પરિવારજનોને જાણ
केम न करवामां आवी, शा माटे परिवारजनोथी आ वात छुપાવવામાં આવી, 8 દિવસ પછી કેમ પ્રશાસન જાગ્યું અને અત્યાર સુધી 8 દિવસ જેટલો સમય ગયો, પરિવારજનોને એક પણ વખત જાણ કરવામાં નથી આવી, તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. આવી મોટી ભૂલ માટે આખરે જવાબદાર કોણ રહેશે? વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાયા છે. ભાવેશ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ અનેક વખત બેદરકારી કરતું આવ્યું છે, વધુ એક બેદરકારી ઘોર બેદરકારી સિવિલ હોસ્પિટલની. ખાસ કરીને અમદાવાદની સિવિલ હોસ્પિટલની જો વાત કરીએ તો 4 તારીખે પોરબંદરથી એક પરિવાર તેના પિતાને દઈને આવ્યો હતો અને કેન્સરની સારવાર માટે આવ્યો હતો, પરંતુ અમદાવાદ બહારથી કોઈ પણ દર્દી આવે તો તેને પહેલા કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવે છે, જેથી કરીને કેન્સર હોસ્પિટલે તે દર્દીને 1200 બેડ હોસ્પિટલમાં મોકલ્યો હતો અને તેના કોરોના ટેસ્ટ માટે તે દર્દીને મોકલ્યો અને તે દર્દીની કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેને વોર્ડમાં દાખલ કરાયો હતો. ત્યારે તેનો કોરોના રિપોર્ટ તો નેગેટિવ આવ્યો હતો, પરંતુ કેન્સરના કારણે 4 તારીખે જ તેમનું મૃત્યુ થયું હતું અને તે બાદ હોસ્પિટલના આરએમઓ અને સુપરિન્ટેન્ડન્ટના જણાવ્યા અનુસાર તેમના પરિવારને સંપર્ક કરવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો હતો. દર્દી પાસે જે ફાઇલ હતી તે ફાઇલમાંથી મોબાઈલ નંબર લઈને તેમના પરિવારને ફોન પણ કરવામાં આવ્યા, પરંતુ ફોન બંધ હોવાનું હોસ્પિટલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. બીજી તરફ જે યુવકનું વાત કરીએ તો જેમના પિતા એક્સપાયર થયા છે તે યુવકનું એવું કહેવું છે કે મને હોસ્પિટલ દ્વારા કોઈપણ પ્રકારના ફોન નથી આવ્યા, હું પરિવારજનો જ્યાં રહેતા હોય છે તે જ ડોમમાં હતો, છતાં પણ મને કોઈ મળવા નથી આવ્યું અને આજે સવારે મીડિયા દ્વારા મને જાણ કરવામાં આવી છે કે મારા પિતાનો મૃત થઈ ગયું છે. ત્યારે મહત્વની વાત એ છે કે હોસ્પિટલ તંત્ર હોય કે પછી જે મૃત્યુ થયું છે તેમના દીકરા એકબીજા ઉપર આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે સવાલ એ ઊભો થાય છે કે ખરેખર આ બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક જે મૃતદેહ છે છેલ્લા 4 તારીખથી અત્યાર સુધી એટલે કે 8 દિવસથી હોસ્પિટલના પીએમ રૂમમાં છે અને છતાં પણ તેના પરિવારને જાણ નથી, ત્યારે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે કે આટલા દિવસથી હોસ્પિટલ તંત્રએ કેટલી વાર દર્દીના જે સગાવાલા છે તેમને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો અથવા કર્યો કે નથી કર્યો. અને બીજી તરફ જો પરિવારની વાત કરીએ તો પરિવાર આક્ષેપ પ્રત્યાક્ષેપ હોસ્પિટલ પર કરી રહ્યું છે કે તેમના દ્વારા જે દર્દી છે તેમને ફાઇલ હોય, તેમની હોસ્પિટલની જે ફાઇલ હોય તેમાં નંબર લખેલો છે, છતાં પણ મને અત્યાર સુધી હોસ્પિટલ દ્વારા એક પણ વખત ફોન કરવામાં નથી આવ્યો. જી ભાવેશ, અવારનવાર સિવિલ હોસ્પિટલમાં બેદરકારી થતી હોય છે ત્યારે આ નવી બેદરકારી સામે આવી છે, પરિવારજનો સાથે આપણે વાતચીત કરી, તેમનું શું કહેવું છે, જવાબદાર કોણ, પરિવારજનોની શું માંગ છે? ખાસ કરીને પ્રવીણભાઈ કે જેમનું મૃતદેહ આજે મળી આવ્યો છે અને એમનું મૃતદેહ પીએમ રૂમમાં હોવાનું સામે આવ્યું છે, તેમના પુત્ર સાથે આપણે ખાસ વાતચીત કરી. તેમના પુત્ર પંકજનું એવું જ કહેવું છે કે 4 તારીખે મારા પિતાને હું અહીંયા લાવ્યો હતો અને અહીંયા તેમને 1200 બેડમાં લઈ જવામાં આવ્યા હતા અને તે બાદથી તેઓ સતત કોઈ સંપર્કમાં હતા, કારણ કે 1200 બેડમાં દર્દીના સગાવાલા અને કોઈને પણ પ્રવેશ આપવામાં નથી આવતો. અને બીજી તરફ તેમણે હોસ્પિટલમાં પૂછપરછ કરી હતી, કારણ કે તેમના પિતાને કોરોનાના જે ટેસ્ટ છે તેના માટે લઈ જવાયો હતો, ત્યારે શું ટેસ્ટનો રિપોર્ટ આવ્યો, શું હાલત છે તે તમામ તપાસ કરી હતી, પરંતુ હોસ્પિટલ દ્વારા તેમને અલગ વોર્ડમાં શિફ્ટ કરાયા છે તેવી માહિતી આપવામાં આવી, પણ ક્યાં શિફ્ટ કરાયા એ પ્રકારની કોઈ માહિતી આપવામાં નથી આવી તેવો તેણે આક્ષેપ કર્યો હતો. અને બીજી તરફ એ દિવસ પછીથી તેઓ સતત હોસ્પિટલના પરિસરમાં ફર્યા કરે છે, તમામે તમામ અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, હોસ્પિટલ તંત્રનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈની સાથે પણ તેમની રૂબરૂમાં યોગ્ય વાતચીત ન થઈ શકી, કોઈ જવાબ ન મળ્યો અને છેવટે આજે તેમને મીડિયાના માધ્યમથી જાણ થઈ કે તેમના પિતાની મોત થઈ ચૂકી છે અને તેમનો મૃતદેહ પીએમ રૂમમાં રખાયો છે. જી જી ભાવેશ, આભાર તમામ વિગતો બદલ. તો હવે વાત કરીએ અમરેલી જિલ્લામાં કોરોનાએ દસ્તક દીધી છે. અમરેલી જિલ્લો કે જે અત્યાર સુધી એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો ન હતો ત્યાં કોરોનાએ દસ્તક દીધી છે. રાજ્યના 33 જિલ્લા હવે કોરોનાગ્રસ્ત થયા છે. સુરતથી આવેલા વૃદ્ધાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમરેલી જિલ્લામાં કોરોનાએ એન્ટ્રી લીધી. ટિંબાલા ગામના 67 વર્ષીય વૃદ્ધ છે કે જેમને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ગ્રીન ઝોનમાં કોરોનાની એન્ટ્રીથી લોકો ચિંતામાં ગરકાવ થયા છે, કારણ કે અત્યાર સુધી એક જ એવો જિલ્લો હતો અમરેલી કે જ્યાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો ન હતો અને હવે કોરોનાએ દસ્તક દીધી છે અમરેલીમાં, ત્યારે સ્થાનિકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો બીજી તરફ સત્તાધીશો પર કામે લાગ્યું છે.
ટિંબાલા ગામના 67 વર્ષીય વૃદ્ધ છે કે જેને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેને ચેકઅપ કરનાર ડોક્ટરને ક્વોરન્ટાઇન કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। ગ્રીન ઝોનમાં કોરોનાએ એન્ટ્રી દીધી અને લોકો ચિંતામાં ગરકાવ થયા છે। સુરતથી મોટી સંખ્યામાં લોકો તેમના વતન પહોંચ્યા છે। અમરેલીના પણ અનેક લોકો સુરતમાં હતા, મજૂરી માટે તેઓ સુરત આવ્યા હતા અને તેઓ પરત જતા આમાંથી જ એક વૃદ્ધ છે કે જેમને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ટિંબાલા ગામના 67 વર્ષીય વૃદ્ધ છે કે જેને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેને જે ચેકઅપ કરતા હતા તે ડોક્ટરને ક્વોરન્ટાઇન કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। તો આ વૃદ્ધ છે કે તેમના પરિવારને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। અમરેલીના કલેક્ટર આપણી સાથે જોડાયા છે આયુષ। આયુષજી, અમરેલી જિલ્લામાં અત્યાર સુધી એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ ન હતો, પ્રથમ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો, સૌપ્રથમ આપની પ્રતિક્રિયા? એમાં સુરતથી કાલે સવારે 11 વાગ્યાની આસપાસ એક એસટી બસ આવી હતી સના વિસ્તારમાંથી, એમાં 27 લોકો પ્રવાસ કરતા હતા। એમાં મેડિકલ એક્ઝામિનેશન દરમિયાન, મેડિકલ સ્ક્રીનિંગ દરમિયાન એક બેનને શંકાસ્પદ જણાતા એમને ત્યાંથી જ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું। કાલે રાત્રે એમને ઓક્સિજન ઉપર મૂકવામાં આવ્યા અને એમનું સેમ્પલ ભાવનગર સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું અને આજે સવારે 11 વાગ્યાની આસપાસ એનું કન્ફર્મેશન આવી ગયું। અને એમાં આપણા જિલ્લામાં જોકી એ દાખલ થયા નહોતા એટલે કોઈ કન્ટેનમેન્ટ વિસ્તાર વગેરે જાહેર કરવાની જરૂર નથી, પરંતુ જેટલા પ્રવાસીઓ એમના જોડે હતા એ તમામને ક્વોરન્ટાઇન કરવામાં આવેલું છે। જે બસ થી એ આવ્યા હતા એના ડ્રાઈવરને પણ સુરત ખાતે ક્વોરન્ટાઇન કરવામાં આવેલું છે અને એની કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે બંને જિલ્લાઓમાં, સુરતમાં પણ કરવામાં આવશે અને અહીંયા કરવામાં આવશે। જી, અમરેલી જિલ્લો કે જ્યાં અત્યાર સુધી કોરોનાનો એક પણ કેસ ન હતો, ગુજરાતના 32 જિલ્લામાં કોરોના હતો, 33મો જિલ્લો અમરેલી કે જ્યાં કોરોના પહોંચ્યો છે, આગામી કેવા પ્રકારના પગલા લેવામાં આવશે? અમારી ચેકપોસ્ટ ઉપર અને તાલુકા ક્વોરન્ટાઇન ફેસિલિટીઝ ઉપર જે સ્ક્રીનિંગની કામગીરી છે એ અત્યારે સઘન રીતે ચાલુ છે, એને હજુ અમે વ્યવસ્થિત બનાવીશું અને જિલ્લામાં હજુ કેસ નોંધાયો નથી એટલે આપણે જિલ્લામાં નવા કોઈ નિયંત્રણો મૂકવાના નથી, જે અત્યારે રાબેતા મુજબ ચાલુ છે એ બધું ચાલુ જ રહેશે અને અપેક્ષા છે કે સ્ક્રીનિંગ દરમિયાન જ આવા લોકો આપણે શોધી કાઢીએ કે જેથી મેક્સિમમ જિલ્લામાં ફેલાવ થવા ઉપર બચાવ કરી શકે। અવર જવર વધી રહી છે, સુરતથી પણ અનેક લોકો અમરેલી આવ્યા અને બીજા જિલ્લાઓની પણ આ સ્થિતિ છે, શું અવર જવર પર રોક લગાવવામાં આવશે તે વિશે કોઈ આપ કહી શકશો? એ બાબતે રાજ્ય સરકારે જે નિર્ણય લેશે એના મુજબ અમે કાર્યવાહી કરીશું, જિલ્લા લેવલે આ બાબતનો કોઈ નિર્ણય લેવાનો હોતો નથી। કેટલા સેમ્પલો લેવાઈ રહ્યા છે અત્યાર સુધીમાં અને આગામી સમયમાં કેવા પ્રકારની રણનીતિ ઘડવામાં આવશે? અત્યારે ક્વોરન્ટાઇન અને કોન્ટેક્ટ ટ્રેસિંગ ઉપર ભાર છે અને જે બેન પોઝિટિવ આવ્યા છે એમની અત્યારે ટ્રીટમેન્ટ સિવિલમાં ચાલુ છે, જોકે એ ક્યારે જિલ્લામાં દાખલ થવા દીધા જ નથી એમને, એટલે જિલ્લામાં કોઈ નવું ઇન્ફેક્શન હોવાનો પ્રશ્ન નથી એટલે ત્યાં સ્થાનિક લેવલે કોઈ ટેસ્ટિંગ કરવાનું પણ જરૂર નથી, પર કારણ કે એના જે કંઈ કોન્ટેક્ટ્સ હશે એ બધા સુરત જ હશે, પરંતુ આપણે આપણા તરફથી જેટલા એમના સહપ્રવાસીઓ હતા એમનું કોન્ટેક્ટ ટ્રેસિંગનું કામ આપણે ચાલુ કરી દીધું છે અને એવા તમામ લોકોને આપણે ક્વોરન્ટાઇન કરી દીધા છે। તકેદારીના ભાગરૂપે આપણે જે ગામમાં એ કોન્ટેક્ટ્સ રહેતા હતા એના કુટુંબીજનોને પણ આપણે હોમ ક્વોરન્ટાઇન કરીશું જેથી વધારે કોઈ ઇન્ફેક્શન થવાની શક્યતા નહીવત રહેશે। કેટલા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે? 27 પ્રવાસીઓ હતા અને 27 ને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને સુરત ખાતે ડ્રાઈવરને। જી જી, આયુષજી જોડાયા અને તમામ વિગતો બદલ આપનો આભાર। તો અમરેલીમાં 27 જેટલા લોકો કે જે લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, સુરતના આ તમામે તમામ લોકો છે કે જેઓ તેમના વતન જતા હતા અને વતન પહોંચ્યા બાદ તેમાંથી એક વૃદ્ધ છે કે જેમને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। આપણે અમરેલીના કલેક્ટર સાથે પણ વાતચીત કરી, તમામ પ્રકારની તજવીજ હાથ ધરવામાં આવી છે, અત્યાર સુધી 27 પ્રવાસીઓ કે જેઓ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે। અમરેલીમાં કોરોનાએ દસ્તક દીધી, પ્રથમ કોરોનાનો પોઝિટિવ કેસ અમરેલીમાં નોંધાયો છે। અત્યાર સુધી ગુજરાતના 32 જિલ્લામાં કોરોના હતો અને હવે સમગ્ર ગુજરાતના 33 જિલ્લામાં કોરોના પહોંચી ચૂક્યો છે। સુરતથી આવેલા વૃદ્ધને કે જેઓ ટિંબાલા ગામના રહેવાસી હતા તેમને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તો તેમની સાથે 27 પ્રવાસીઓ કે તે લોકોને ક્વોરન્ટાઇન કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે।
અમરેલી જિલ્લામાં કોરોનાએ દસ્તક દીધી અને સ્થાનિકોમાં પણ સાવચેતી જોવા મળી રહી છે। 27 પ્રવાસીઓને ક્વોરન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। સુરતથી આવેલા વૃદ્ધાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ટીંબાલા ગામના 67 વર્ષીય વૃદ્ધ છે કે જેમને કોરોના થયો છે અને અમરેલીમાં કોરોનાએ એન્ટ્રી લીધી। સુરતના જે લોકો છે અમરેલીના વતની છે તે મોટી સંખ્યામાં સુરતમાં રહેતા હતા અને કોરોનાને કારણે રોજગારી ન મળવાને કારણે તે લોકો તેમના વતન પહોંચ્યા અને અમરેલી પહોંચતા એક વ્યક્તિને કોરોના થયો છે। એક તરફ કોરોનાનો કાળ ચાલી રહ્યો છે, કોરોના કોહરામ મચાવી રહ્યો છે, ત્યારે આજે કેબિનેટની બેઠક મળવાની છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાઈ। લોકડાઉન 4.0માં છૂટછાટ અંગે આ બેઠકમાં ચર્ચા થશે। અમદાવાદમાં સંક્રમણ અટકાવવા રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે। આજે કેબિનેટની બેઠક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પરપ્રાંતિઓને વતન મોકલવા અંગે પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે। લોકડાઉન 4.0 તો કેવા પ્રકારની છૂટછાટો આપવી અને કેવી રીતે આગામી સમયમાં રણનીતિ ઘડવી, કેવા પ્રકારના પગલાં લેવા, કોરોનાનું સંક્રમણ જે રીતે ફેલાઈ રહ્યું છે તો તેને લઈને લોકડાઉન જાહેર કરાતા અને લોકડાઉન લંબાતા પરપ્રાંતિઓ છે તે લોકો પણ અમદાવાદમાં અને ગુજરાતમાં મોટી સંખ્યામાં ફસાયેલા છે, તે લોકોને પણ માદરે વતન પહોંચવું છે તો તેમને કેવી રીતે મોકલવામાં આવે, કેવી રીતે આગામી રણનીતિ ઘડવામાં આવે તે વિશે પણ આજે કેબિનેટની બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે। તો દર અઠવાડિયે મળતી કેબિનેટની બેઠક આજે મળવા જઈ રહી છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠક યોજાઈ અને અનેક મુદ્દાઓને લઈને આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે। તો કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કે જેઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, આપને જણાવી દઈએ જે રીતે હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો તેને પડકારતી અરજી કાયદા પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી છે। ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકવા માટેની આ રજૂઆત કરવામાં આવી છે। 12 મે હાઈકોર્ટે આપેલા ચુકાદા સામે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અરજી કરી છે। સૌથી મોટા સમાચાર કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કે જેઓ રાજીનામું નહીં આપે સુપ્રીમ કોર્ટમાં તેમણે અરજી કરી છે। ગુજરાત હાઈકોર્ટે જે રીતે ચુકાદો આપ્યો છે તેને લઈને તેમણે અરજી કરી છે। ફોનલાઈન પર જોડાયા છે અરુષા। અરુણ, સૌથી મોટા સમાચારો કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજીનામું નહીં આપે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી। હજુ અમારે જે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ ગુજરાત સરકારના કાયદા પ્રધાન અને શિક્ષણ પ્રધાન અને સિનિયર કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પોતે હોદ્દા પરથી રાજીનામું આપશે નહીં, એટલે કે પ્રધાનમંડળ તરીકે તેઓ યથાવત રહેશે। મહત્વપૂર્ણ છે કે અત્યારે જે સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ ભૂપેન્દ્રસિંહ પોતે જે રીતે હાઈકોર્ટે 12 મે એટલે કે ગઈકાલે જે ચુકાદો આપ્યો છે અને ધોળકા વિધાનસભાની ચૂંટણી રદ કરવા હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે તેના સંદર્ભમાં તે આદેશને એટલે કે હાઈકોર્ટના આદેશને તેઓ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું છે અને સુપ્રીમ કોર્ટમાં આ સંદર્ભે સત્તાવાર રીતે અરજી કરી હોવાની માહિતી પણ સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે। મહત્વપૂર્ણ રીતે આ સંદર્ભે જે હાઈકોર્ટમાં અરજી કરી હતી તેમાં અરજદાર તરીકે અશ્વિન રાઠોડે જે અરજી કરી હતી ને તેની તરફેણમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો, પરિણામે કહી શકાય કે હાલના તબક્કે જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો તેના પગલે ભૂપેન્દ્રસિંહનું પ્રધાનપદ તેમજ ભાજપમાં જે રીતે અટકળો વહેતી થઈ હતી પરંતુ તેઓ પ્રધાનપદે પદે યથાવત રહેશે, જ્યારે બીજી બાજુ સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના આદેશને તેમણે પડકાર્યો છે। જી અરુણ, તમામ વિગતો બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો કોરોના વોરિયર્સ કે જેઓ રાત દિવસ એક કરી અને કોરોનાની સામે જે વોરિયર્સ છે, કોરોનાને રોકવા માટે જે સંક્રમણને ફેલાવવા માટે જે કામગીરી કરી રહ્યા છે તેનું સ્વાગત કરવામાં આવ્યું। બાલકીએ પીઆઈ સુખવિંદરસિંહ ગઢુને સલામી આપી, પીઆઈ સુખવિંદરસિંહ ગઢુને નીચે બેસીને બાલકીએ સેલ્યુટ કર્યું છે। પોલીસની સરાહનીય કામગીરી, બજરંગવાડી વિસ્તારમાં પોલીસ કર્મચારીઓનું સ્વાગત કરવામાં આવ્યું, પીઆઈ સહિત પોલીસ કર્મચારીઓનું ફૂલોથી સન્માન કરવામાં આવ્યું છે। કોરોના વોરિયર્સ પોલીસ અધિકારીઓ કે જેઓ તો આ અભૂતપૂર્વ દ્રશ્યો મંતવ્ય ન્યૂઝ ટીવી સ્ક્રીન પર નીચે બેસી અને પીઆઈ કે જેઓ એક બાળકીનું સ્વાગત ઝીલી રહ્યા છે ફૂલોથી તેમનું સન્માન કરવામાં આવ્યું।
રાજકોટના દ્રશ્યો છે કે જ્યાં પીઆઈ સુખવિંદરસિંહ કે જેઓ નીચે બેસી બાળકી જે સન્માન આપી રહી છે, જે સલામી આપી રહી છે, તેમને ઝીલી રહ્યા છે. તો બીજી તરફ અન્ય જે પોલીસ કર્મચારીઓ છે તેમનું પણ ફૂલોથી સન્માન કરવામાં આવ્યું છે. કોરોના વોરિયર્સ પોલીસ અધિકારીઓ સરાહનીય કામગીરી તેમના દ્વારા કરવામાં આવી રહી છે. તમામે તમામ લોકોને સમજાવટ કરવામાં આવી રહ્યો છે ત્યારે તેમનું સન્માન કરવું હવે આવશ્યક બન્યું છે. ત્યારે રાજકોટના આ અદ્ભુતપૂર્વ દ્રશ્યો અને એક બાળકી જે કે જેઓ સેલ્યુટ કરી રહ્યા છે અને તેમની સામે પીઆઈ સુખવિંદરસિંહ કે જેઓ નીચે બેસી ઘૂંટણે બેસી તેમનું આહવાન ઝીલી રહ્યા છે, જે બાળકી સેલ્યુટ કરી રહ્યું છે તેનું આ અદ્ભુતપૂર્વ દ્રશ્યો અને પોલીસની પણ સરાહનીય કામગીરી સામે આવી રહી છે. તેમના તો નડિયાદમાં શું સ્થિતિ છે, કોરોનાને લઈને કેવા પ્રકારની રણનીતિ તે જાણવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ નડિયાદ પહોંચી. નડિયાદના કલેક્ટર સાથે મંતવ્ય ન્યૂઝ ખાસ વાતચીત કરશે. કલેક્ટર આઈ કે પટેલ સાથે વિશેષ વાતચીત કરી મંતવ્ય ન્યૂઝ. અને હાલ નડિયાદમાં 32 કોરોનાના એક્ટિવ કેસ છે અને આગામી કેવા પ્રકારની રણનીતિ છે, આગામી કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે તેને લઈને મંતવ્ય ન્યૂઝે ત્યાંના કલેક્ટર સાથે વાતચીત કરી હતી. ફેરિયાઓને સ્કિનિંગ કરીને દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવી તેવું પણ તેમણે જણાવ્યું. ચાલી રહ્યું છે અને હવે લોકડાઉનના 50 દિવસ પૂરા થઈ ગયા છે. અલગ અલગ જિલ્લાઓની વાત કરીએ તો કયા પ્રકારની પરિસ્થિતિ છે, તો ખેડા જિલ્લાના કલેક્ટર આઈ કે પટેલ સર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સર, ખાસ તો જે રીતે હવે લોકડાઉન પાર્ટ 3 ચાલી રહ્યું છે અને હવે 4ની પણ તૈયારી છે, શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ ખેડા જિલ્લાની છે અત્યારે? હાલ જે લોકડાઉન 3 ચાલી રહ્યું છે એમાં જિલ્લામાં મોટાભાગે દિવસે દિવસે હવે એનું જે જીવન છે એ પૂર્વવત થવા જઈ રહ્યું છે. જિલ્લામાં લગભગ 545 કરતાં વધારે જે કંઈ ફેક્ટરી છે એ ફેક્ટરી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે, જેમાં 10,000 કરતાં વધારે કામદારો કામ કરે છે. બજારની વાત કરીએ તો મોટાભાગે બજારમાં 70-75% જે દુકાનો છે એ દુકાનો ખુલી ગઈ છે. પ્રાઇવેટ જેને ઓફિસિસ કહીએ છીએ આપણે એમાંની પણ 50% જેટલી દુકાનો ખુલી ગઈ છે. એટલે અત્યારે હોમ ડિપાર્ટમેન્ટના નોટિફિકેશનથી જે પ્રવૃત્તિઓ પ્રતિબંધિત છે એના સિવાય લગભગ મોટાભાગે અત્યારે, કારણ કે રેડ ઝોન ના હોવાના કારણે, જિલ્લો રેડ ઝોન ન હોવાના કારણે ધીમે ધીમે એનું જે જીવન છે એ પૂર્વવત થઈ રહ્યું છે. સર, ખાસ વાત કરીએ તો ઓરેન્જ ઝોનની અંદર આજ આવી રહ્યો છે અને 7 સવારના 7 થી 5 વાગ્યા સુધી તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે છે. લોકો માટે ખાસ કયા પ્રકારની સૂચના આપવાની જરૂર છે, કારણ કે 32 જેટલા કેસ હજી સુધી નોંધાઈ ચૂક્યા છે અહીંયા આગળ? અત્યાર સુધીના જે કેસ નોંધાયા છે અત્યારે બજાર જે 7 થી 5 વાગ્યા સુધી ચાલે છે, અમે દરેકને વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે ઓછામાં ઓછો ઘરમાંથી તમે બહાર નીકળો એ બાબત બહુ જરૂરી છે. અગાઉ પણ જ્યારે આ ઓરેન્જ ઝોનમાં હતા ત્યારે પણ જે રિસ્ટ્રિક્શન ચાલી રહ્યા હતા ત્યારે અમારા દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે લોકો ઓછામાં ઓછું ઘરમાંથી બહાર નીકળે. એટલે એમ છતાં અત્યારે ઘણા બધી વખત આપણને એવું જણાઈ આવે છે કે સવારના જે 7 થી 5 વાગ્યા સુધીનો જે સમયગાળો છે એમાં લોકો બરાબર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને જ ઘરમાંથી બહાર નીકળે, એના માટે પોલીસ દ્વારા અને અમારી જે નગરપાલિકાની ટીમ હોય છે એના દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવે છે. એમ છતાં આપના માધ્યમથી અમે લોકોને એ જાણવાની કોશિશ કરશું કે તમે ઘરમાંથી બહાર નીકળો પણ એક જ વખત જ્યારે નીકળો ત્યારે જે કંઈ કામ હોય પતાવીને નીકળો, વારંવાર તમે ઘરમાંથી બહાર ના નીકળો, કારણ કે આમાં તમારે સુરક્ષિત રહેવા માટે તમે ઘરમાં રહો એ જ સારામાં સારો ઉપાય છે. એટલે અમે તો બધાને ખાસ આગ્રહ કરીએ છીએ કે લોકો ઓછામાં ઓછો સમય ઘરથી બહાર નીકળે, બહાર નીકળે તો પોતે માસ્ક પહેરીને નીકળે અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અવશ્ય એ લોકો એનો જાળવે, એ બાબત બહુ જરૂરી છે. ગઈકાલની જો વાત કરીએ તો વડાપ્રધાને કહ્યું કે લોકડાઉન પાર્ટ 4 જે આવશે તે નવા રંગરૂપમાં હશે, તો એના માટે થઈને આપણા તરફથી કયા પ્રકારની તૈયારી રાખવામાં આવી છે, કારણ કે જે ધંધા રોજગાર આપણે શરૂ કરીશું તો એના માટે કયા પ્રકારના નિયમો બનાવવામાં આવશે? હવે પછી જે માનો કે જે ફેક્ટરીઓ અત્યાર સુધીમાં ચાલુ નથી થઈ શકી એ ફેક્ટરીઓ જો ચાલુ કરવાની આવે તો ત્યારે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ મજૂરોની મૂવમેન્ટ થવાની સંભાવના છે કે એ ફેક્ટરીને ચાલુ કરવા માટે કોઈ ફેક્ટરીમાં બીજા જિલ્લામાંથી જો મજૂરો લાવવાના થતા હશે તો એની છૂટછાટ મળશે, તો એ છૂટછાટ વખતે એવા મજૂરો એ ઉદ્યોગકારોને સહેલાઈથી મળી રહે અથવા એના માટેના એમને જરૂરી જે પરવાનગીઓ છે એ જરૂરી પરવાનગીઓ એમને મળી રહે. અને લોકડાઉન 4માં ઇન્ડસ્ટ્રીઝને શરૂ કરવા અથવા બીજા જે કંઈ વધારાની ઓફિસીસ કે બીજા જે કંઈ કોમ્પ્લેક્સ કે ઓફિસ બંધ છે એ લોકોને શરૂ કરવા માટેના જે કંઈ નિયમો આવે, માનો માસ્ક ના આવે, સેનિટાઈઝર ના આવે, એમના સ્ક્રીનિંગ ના આવે, તો એ બધી બાબતો જળવાઈ રહે અને બહુ ઝડપથી એમ કે એનું જે સામાન્ય જે વ્યવહાર છે એ વ્યવહાર પૂર્વવત થાય એના માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. આજે બિહાર પણ એક ટ્રેન આપણી રવાના થઈ રહી છે, એની અંદર પણ ઘણા મુસાફરો છે જે બિહારના લોકો છે તેમને મોકલવામાં આવી રહ્યા છે, એમના માટે કયા નિયમોનું ખાસ પાલન કરવાનું રહેશે અને તેઓના કોઈ પ્રકારે સ્ક્રીનિંગ કરવામાં આવે છે કે કેમ?
અત્યારે જે શ્રમિકો છે જે લોકો જિલ્લામાંથી પોતાના વતનમાં જવા માગે છે એમાં અત્યાર સુધી આ જિલ્લામાંથી 5 ટ્રેનો યુપી માટે મોકલવામાં આવી છે. આજે બિહાર માટે એક ટ્રેન જઈ રહી છે જેમાં 1600 કરતાં વધારે શ્રમિકો છે એ બિહાર જવાના છે. આ જે શ્રમિકો છે દરેક શ્રમિકનું મેડિકલ ઓફિસર દ્વારા એનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે અને જે લોકો એસિમ્પ્ટોમેટિક છે એવા લોકોને જવા માટેની પરવાનગી આપવામાં આવી છે. જે લોકો જાય છે એમને રસ્તામાં રેલવે દ્વારા તો સગવડ પૂરી પાડવામાં આવે છે પણ શરૂઆતમાં કોઈ તબક્કે પ્રોબ્લેમ ના થાય એના માટે ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા અમારા દ્વારા પણ કરવામાં આવી છે. સર, ખાસ અમદાવાદથી નડિયાદ જે હવે જો વાત કરવામાં આવે લોકડાઉન પાર્ટ 4ની શરૂઆત થશે તો ઘણા એવા લોકો છે જે અપડાઉન કરતા હોય છે અમદાવાદથી નડિયાદ, નડિયાદથી અમદાવાદ, એમના માટે કોઈ આયોજન ખાસ કરવામાં આવશે કે કેમ? જિલ્લામાં બે પ્રકારની સમસ્યા છે. એક, અહીંયાથી અમદાવાદ પોતાના કામ માટે જતા નોકરી કરવા માટે જતા લોકો અને અમદાવાદથી અહીંયા નોકરી કરવા માટે આવતા લોકો. અમારા જે સરકારી કર્મચારી અને અધિકારીઓ છે એ અધિકારીઓ માટે હેડક્વાર્ટરમાં રહેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. કોઈ આવા કિસ્સા ધ્યાનમાં આવે તો અમે દરેક એના જે કંઈ કચેરીના વડાને તાકીદ પણ કરીએ છીએ કે તમારી સામે પગલાં લેવામાં આવે. જે અહીંયાથી અમદાવાદ જે લોકો નોકરી કરવા જાય છે એ લોકોનો અત્યારે અમારા દ્વારા ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે અને એમાં આરોગ્ય સેવા સાથે, કારણ કે અત્યાર સુધીમાં 3-4 કેસ એવા માલુમ પડ્યા છે કે જે લોકો અમદાવાદમાં કોઈને કોઈ દવાખાના સાથે હોસ્પિટલ સાથે સંકળાયેલા હોય અને ત્યાંથી પોઝિટિવ થઈને આવ્યા હોય, એટલે એવા લોકોને રિસ્ટ્રિક્ટ કરવા માટે થઈને અને એવા લોકોનું નિયમિત સ્ક્રીનિંગ થાય એના માટેની હવે આગામી સમય જો આ લાંબો સમય સુધી ચાલે તો એના માટેની એક ચોક્કસ વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે. તો આણંદમાં કોરોનાની આંકડાકીય સ્થિતિ શું છે, લોકડાઉનનું ત્યાં કેવી રીતે પાલન થઈ રહ્યું છે તે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ આણંદ પહોંચી છે કે ત્યાંની શું પરિસ્થિતિ છે, ત્યાં લોકોમાં કેવી જાગૃતતા છે. આણંદ જિલ્લો રેડ ઝોનમાં છે, ત્યાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે અને રેડ ઝોનમાં હોવા છતાં પણ ત્યાં બજારો ખુલે છે, ચોક્કસ સમયે બજારો ખુલે છે, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ની બજારો ખુલી રહી છે. દવા દૂધ સિવાયની દુકાનો 12 વાગ્યા સુધી જ ખુલી રહે છે અને ત્યારબાદ આ દુકાનો બંધ કરવામાં આવે છે. આણંદમાં શું સ્થિતિ છે તે વિશે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી. તો આજ મામલે આણંદથી રીમા દોશી આપણી સાથે જોડાયા છે. રીમા, આણંદમાં શું સ્થિતિ, કેવી રીતે લોકડાઉનનું લોકો પાલન કરી રહ્યા છે, લોકોમાં જાગૃતતા છે કે જાગૃતતાનો અભાવ? જી સોનલ, ખાસ તો આણંદ જિલ્લાની જો વાત કરવામાં આવે તો સમગ્ર આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં 84 કેસ નોંધાઈ ચૂક્યા છે, તેમાં હાલ 5 કેસ એક્ટિવ છે. એટલે આણંદ જિલ્લાના પ્રોપર જે શહેરી વિસ્તાર છે તેના ખૂબ જ ઓછા કેસ છે, પરંતુ તેની આસપાસના આવેલા તાલુકાઓમાં વધારે કેસ જોવા મળતા આણંદ શહેર જે છે તેને કેટલીક શરતોને આધીન ખોલવાની પરવાનગી જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવી છે. હાલની પણ જો વાત કરીએ તો અત્યારે અમે આણંદના મુખ્ય બજાર ખાતે છીએ કે ખાસ તો જે પ્રકારની વાત છે કે સવારના 8 થી બપોરના 12 વાગ્યા સુધીમાં જે ગૃહ મંત્રાલય દ્વારા જે આદેશ કરવામાં આવ્યો હતો, જેને છૂટછાટો આપવામાં આવી હતી, તે તમામ જીવન જરૂરિયાત સિવાયની જે ચીજવસ્તુઓની દુકાનો સવારે 12 વાગ્યા સુધી ખુલે છે અને 12 વાગ્યા બાદ આ તમામ દુકાનો છે તેના બંધ કરી દેવામાં આવે છે. શાકભાજી હોય, કિરાણાની દુકાન હોય, તે તમામ દુકાનો બંધ કરી દેવામાં આવે છે. સાથે જ સૌથી મહત્ત્વની વાત છે કે દવા અને દૂધની જે દુકાનો છે તેને લઈને પણ ચોક્કસ નિયમ બનાવવામાં આવ્યો છે. ખાસ તો જે વાત છે તે છે કે કોરોનાના સંક્રમણ અને તેની ચેઇન જે છે તે સૌથી વધુ અમદાવાદ અને તેની આસપાસના જે જિલ્લાઓમાં પણ જોવા મળી, તેમાં પણ સુપર સ્પ્રેડર્સમાં સૌથી વધુ જોવા મળી છે. એટલે તેને જ અટકાવવા માટે આ નિયમ કલેક્ટર દ્વારા લેવામાં આવ્યો છે. આણંદની પણ વાત કરીએ તો આણંદમાં પણ તે જ પરિસ્થિતિ છે. દૂધ અને દવાની દુકાનો સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લી હોય છે. સાથે જ તે સિવાયની જે વસ્તુઓ છે ગૃહ મંત્રાલય દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો તે તમામ દુકાનો સવારના 12 વાગ્યા સુધી ખુલ્લી જોવા મળે છે અને 12 વાગ્યા બાદ આ તમામ દુકાનો બંધ કરવામાં આવે છે. જે દુકાનો ખુલે છે તે પણ શરતી નિયમોને આધીન ખુલે છે. સોશિયલ ડિસ્ટન્સ રાખવું ખૂબ જ જરૂરી બન્યું છે. સાથે જ જે લોકો ખરીદવા આવે અને તેમાં દુકાનમાં પણ જે લોકો છે તેમને પપણ માસ્ક પહેરવું તેમજ સમયાંતરે એટલે કે 7 દિવસના અંતરે તમામને સ્ક્રીનિંગ કરાવવું પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. એટલે ખૂબ જ જરૂરી છે, દુકાનો ખોલવામાં આવી છે પરંતુ શરતો અને નિયમોની સાથે આણંદ જિલ્લામાં સવારે 8 થી 12 વાગ્યા સુધીની આ તમામ જે જીવન જરૂરિયાત સેવાની વસ્તુઓ છે તેની દુકાનો ખુલ્લી જોવા મળી રહી છે. જી રીમા, આણંદમાં આંકડાકીય સ્થિતિ શું, કેટલા લોકો અત્યારે કોરોના પોઝિટિવ એક્ટિવ કેસ છે, કેટલા લોકો સાજા થયા? જી સોનલ, મેં અગાઉ પણ આપને જણાવ્યું તે પ્રમાણની વાત કરીએ તો આણંદમાં અત્યારની જો વાત કરીએ તો આણંદમાં અત્યારે 84 જેટલા પોઝિટિવ કેસ છે, તેમાં હાલ સારવાર હેઠળ 5 કેસ છે. તે સિવાયના
सात लोकोना मौत निपजी चुक्या छे। एटले सौथी महत्वनी वात ए छे के कोरोनाना संक्रमणने अटकाववा माटे आ आणंदनुं जे बजार छे ते खास बजार उभी करवामां आवी छे, के आ जे थळा बनाववामां आव्या छे त्यां शाकभाजीओ શાકભાજીનું વેચાણ કરવા આવે છે, પરંતુ જે ચોક્કસ નિયમ સવારના 8 થી 12 સુધીનો નિયમ બનાવવામાં આવ્યો છે તે નિયમ સિવાય અહીંયા આ બજારો છે તે ખાલી જોવા મળે છે। 12 વાગે એટલે તરત જ સ્થાનિક પોલીસ દ્વારા આ તમામ બજારોને બંધ કરાવી દેવામાં આવે છે। સાથે જ જે શાકભાજીના વિક્રેતાઓ સવારના 8 થી 12 સુધી અહીંયા જોવા મળે છે તે તમામ લોકો આ દુકાનો ખાલી કરીને જતા રહે છે। ખાસ તો શાક માર્કેટ જે છે તે ખૂબ જ નાની જગ્યાએ ભરાતું હતું, પરંતુ ત્યાં સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન ન થતું હોવાથી નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને જે ખુલ્લા મોટા મેદાનમાં શાક માર્કેટ શરૂ કરવામાં આવ્યું હતું। જી સોનલ જી, રીમા આભાર તમામ વિગતો બદલ। તો આણંદની આ સ્થિતિ છે, લોકોમાં જાગૃતતા જોવા મળી રહી છે, રેડ ઝોનમાં છે આણંદ। કોરોનાની વધુ અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના વધુ સમાચાર મળશે એક ક્લિક પર, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ તમને